નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે અજય બલદાણિયા YouTube ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 અને ભાગ 2 જેમાં આપણે સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન 1 અને 2 નો સમાવેશ થયેલો છે. આજે આપણે જોશું ભાગ 3 અને ભાગ 1 અને ભાગ 2 ની લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર અને આઈ બટન ને ક્લિક કરીને તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે પ્રશ્ન 3 નો બીજા નંબરનો દાખલો. તો કે બીજા નંબરના દાખલાની અંદર રકમ કઈક આવી છે કે બે પૂરક કોણો પૈકી મોટા ખૂણા નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો. હવે આ દાખલાની અંદર બે પૂરક કોણો કીધા એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે. આ પ્રકારના દાખલા વ્યવહારિક દાખલાઓ છે. તો એની અંદર આપણે લોકો એક ખૂણાને x એટલે કે મોટા ખૂણાને આપણે x લેશું, નાના ખૂણાને આપણે y લઈએ. તો સ્ટાર્ટ કરીએ. તો કે મિત્રો, એના અંદર ધારો કે મોટો ખૂણો x અને નાનો ખૂણો y ધારતા. મોટો ખૂણો x અને નાનો ખૂણો y ધારતા. તો કે વિદ્યાર્થી મિત્રો, હવે આ રકમ પરથી રકમમાં લખેલું છે તો આપણે રકમ પરથી એમ લખશું. રકમ પરથી આપણને મળ્યું છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 જેટલો મોટો છે. તો કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. 18 અંશ મોટો છે. તો વિદ્યાર્થી મિત્રો, આને સમીકરણ બનાવવા માટે અહીંયા ધ્યાન આપો. ખાસ કરીને x બરાબર y રેડી. તો મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો આ મોટો ખૂણો છે, આ નાનો ખૂણો છે. આ ખૂણો મોટો છે નાના ખૂણા કરતા. તો આને આપણે પ્લસ 18 અંદર ઉમેરીએ તો બંને ખૂણાઓ કેવા થઈ જાય, સમાન થઈ જાય. એટલે આપણને પહેલું સમીકરણ આપણને મળી જાય x માઇનસ y બરાબર 18, સમીકરણ નંબર 1. ત્યારબાદ બીજું સમીકરણ મેળવવા માટે આપણે લોકોએ યાદ રાખવું જ પડશે અને નાના ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તે બે ખૂણાઓને પૂરક કોણ કહેવાય. તો એ શરતને આધીન રહી અને આપણે લખીએ તો કે જે બે, અથવા ડાયરેક્ટ તમે લખી શકો પૂરક કોણની વ્યાખ્યા પરથી, કોણની વ્યાખ્યા પરથી શું લખી શકાય, તો કે x + y = 180, સમીકરણ નંબર 2. આદેશની રીતે આપણે ઉકેલ મેળવવાનો છે. તો સમીકરણ 1 માંથી આપણે કર્તા બનાવશું, એની કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકીએ. તો કે સમીકરણ 1 માંથી x ને આપણે કર્તા બનાવવા માંગીએ છીએ તો x = y + 18 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ગણી. તો y + 18 ની જે કિંમત છે x ના સ્થાને, સમીકરણ નંબર 2 માં x ના સ્થાને આપણે મૂકવાની, તો કે y + 18 + y = 180. હવે વિદ્યાર્થી મિત્રો, y + y એટલે થઈ જશે 2y. એવું શા માટે થયું? તો કે y ની નિશાની પ્લસ, આ y ની નિશાની પ્લસ, તો સમાન નિશાની તો સરવાળો થાય એટલે 2y એવી રીતે થયો. રેડી. અને 180 માંથી 18 બાદ થશે. તો 180 માંથી 18 બાદ થાય, 10 માંથી 8 જાય એટલે કેટલા વધશે, 2. અહીંયા આપણે વિદા લીધી હશે, 10 કો લીધો હશે એટલે 8 માંથી એટલે 7 માંથી 1 જાય એટલે કેટલા આવશે, 6. અને 1 ના 1 એટલે 162 ભાગ્યા કેટલા થઈ જશે, 2 y બરાબર. તો આપણને y બરાબર મૂલ્ય કેટલું મળશે, તો કે y બરાબર આપણને મૂલ્ય મળશે 81 અંશ. રેડી. 162 ભાગ્યા 2 કરશો એટલે આપણને 81 અંશ એનું મૂલ્ય મળશે.
હવે આ y ની 81 ની જે કિંમત છે એ આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો આ સમીકરણ નંબર 1 છે જેની અંદર આપણે કિંમત મૂકશો તો કે x બરાબર y ના સ્થાન ઉપર આપણે હવે લેવાના છે 81 81 અંશ પ્લસ 18 અંશ તો હવે 9 9 तो x बराबर 99 आउंस आपने मिल गया आम मोटो खूनो x बराबर कितना मिला इसे तो के 99 आउंस अने नानो खूनो y बराबर आपने कितना मिला इसे 81 आउंस त्यागपत विद्यार्थी मित्रों आपने जो ये तो के ત્રીજા નંબરનો દાખલો રકમ છે આલી કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદ્યા પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ 1750 રૂપિયા માં ખરીદ્યા હોય તો એક બેટ અને એક દડાની કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ કોન્સેપ્ટ છે આ પ્રકારના દાખલા જ્યારે આવશે ને ત્યારે હું તમને યાદ અપાવીશ બિલ બુક तो के बिल बुक એટલે કે એવા પ્રકારની વસ્તુ છે જેની અંદર આપણે ધારો કે કોઈ એક દુકાને ગયા અને આપણે 3 શર્ટ લીધા તો 3 શર્ટના 500 રૂપિયા લખ્યા છે તો 3 ગુણ્યા 500 કરશે અને એની ફાઇનલ રકમને લખશે 1500 તો એ રીતે તમને અહીંયા બતાવેલું છે બિલ બુક પ્રમાણે તો કે 3 શર્ટ તમે લીધા તો 3 ગુણ્યા કેટલા થશે 500 જેની પ્રાઇસ આપણને ખબર નથી ઈ પ્રાઇસ આપણે આમાં શોધવાની છે તો ઈ જ પ્રમાણે આમાં પણ આપણે અહીંયા બિલ આનું ધારો કે આનું બિલ બને બેટ અને બોલનું બિલ બને એટલે તો બેટની સંખ્યા જેટલી હોય એટલી સંખ્યા ગુણ્યા તેની કિંમત અને આમાં આપણે આ દાખલામાં આપણે કિંમત જાણતા નથી એટલે આની કિંમતને આપણે ધારશું x તો કે x થઈ બેટની કિંમત એટલે ગુણ્યા x થશે બરાબર જે આવે તે રકમ ખબરડી એટલે એ રીતે તમે આખી બિલ બુક પ્રમાણે કામ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર તમારે ધારવાની શું એ એક પ્રોબ્લેમ હોય તો તમારે રકમની અંદર છેલ્લા ભાગમાં એટલે કે તો પછીનું વાક્ય આપેલું હોય એ તમારી ધારણા હોય આ યાદ રાખવાનું જ્યારે તો પછીનું વાક્ય હશે અને તેમાં બે ચલ હશે બેટ અને દડો એ બે ચલ છે તો આપણે ધારો કે બેટની એક બેટની એક બેટની કિંમત x રૂપિયા છે એ જ પ્રમાણે એક દડાની કિંમત y રૂપિયા છે એટલે એક બેટની કિંમત x રૂપિયા છે એક દડાની કિંમત y રૂપિયા છે હવે ડાયરેક્ટ આપણે રકમ પરથી કામ કરીએ તો કે રકમ પરથી પહેલી રકમ હું કહીશ આપણે તો કે પહેલો પડાવ એમ કહે છે 7 બેટ અને 6 દડાઓની કિંમત 3800 રૂપિયા તો 7 બેટ અને 6 દડાની કિંમત 3800 રૂપિયા છે એટલે તો સમીકરણ કઈ રીતે બનશે તો કે આ સમીકરણ ખાસ અગત્યનું છે તો કે આનું બિલ બુક તરીકે હિસાબ લાગતો હોય તો કઈ રીતે લાગશે એ હું તમને બતાવવા માંગુ છું 7 x એટલે કે 7 બેટ રેડી હવે એ જ પ્રમાણે થશે અહીંયા પાછું 6y રેડી બરાબર કેટલા રૂપિયામાં ખરીદાય છે એ તો કે 3800 રૂપિયામાં ખરીદાય છે સમીકરણ નંબર 2 નું આપણો માટે 1 તે જ રીતે આપણે સમીકરણ નંબર 2 બનાવીએ તો કે સમીકરણ નંબર 2 માં 3 બેટ અને 5 દડાની કિંમત આપણને આપી દેવામાં આવે છે 1750 રૂપિયા છે એટલે તો 1750 રૂપિયા હોય તો અહીંયા આપણું સમીકરણ બનશે 3x એટલે ત્યારબાદ 5y બરાબર આપણો સમીકરણ બનશે 1750 વિદ્યાર્થી મિત્રો ચેક કરી લેવાનું તો કે આમાં કોઈ સામાન્ય નીકળશે નહીં એટલે આટે આ સમીકરણ નંબર આપણા માટે થઈ ગયો
સમીકરણ એક માંથી અથવા તો બે માંથી કોઈને x અથવા y ને કરતા બનાવી અને એની કિંમત આપણે જેમાંથી કરતા બનાવશું એના સિવાયના સમીકરણ ની અંદર આપણે કિંમત મૂકશું. તો વિદ્યાર્થી મિત્રો, હું સમીકરણ બે માંથી કરતા બનાવું છું x ને. તો કે સમીકરણ બે માંથી x બરાબર 1750 માઇનસ 5y છેદમાં 3 ની કિંમત સમીકરણ એક માં મૂકતા આ કિંમત આપણે સમીકરણ નંબર એક માં મૂકશું. તો આ કિંમત આપણે સમીકરણ નંબર એક માં મૂકીએ તો આપણે x ના સ્થાને આ કિંમત મૂકવાની છે. તો 7 પછી કૌંસ પ્લસ 6y બરાબર 38 થઈ ગયું. હવે આ કિંમત જે મૂકવાની છે એ કિંમત આપણે મૂકીએ તો કે 1750 માઇનસ 5y છેદમાં 3. હવે 1750 સાથે 7 નો ગુણાકાર થશે અને 7 નો ગુણાકાર 5 સાથે પણ થશે. તે જ રીતે 3 નો ગુણાકાર 6 સાથે થશે અને 3 નો ગુણાકાર 3800 સાથે પણ થશે. હવે ગુણાકારનું ખાસ કરીને આપણે કામ કરવાનું છે એટલે આપણે બરાબર આપણે પહેલી બાજુ જોઈએ તો કે 1750 નો ગુણાકાર 7 સાથે 700 7535 નો 5 વિધા 3 77 49 50 51 અને 52 52 નો 2 વિધા પડી 5 7 એકા 7 7 ને 5 12 12250 મળ્યા. ત્યારબાદ માઇનસ અહીંયા થઈ ગયા 7535 35y પ્લસ 6318y બરાબર 3800 સાથે ગુણાકાર થશે 3 નો તો કે 00 8324 42 અને 339 11400. તો હવે અચળ પદ એક બાજુએ ચલવાળા પદ એક બાજુએ કરીએ તો કે અચળ પદ ની અંદર તો કે 11400 માઇનસ રેડી આ 12250 થશે તો કે 12250. હવે આ સાઈડ 35y પ્લસ 18y થઈ ગયું તો કે 35y માંથી 18y શું થશે બાદ થશે તો આપણને ત્યાં મળશે 17y અને એ પણ કેવા માઇનસ. તે જ પ્રમાણે અહીંયા 12250 માંથી 11400 બાદ થાય તો તે બાદ કરીએ 0 માંથી 0 જાય તો 0 5 માંથી 0 જાય તો કેટલા આવશે 5 2 માંથી 4 ન જાય એટલે 12 માંથી આપણે 4 કાઢીએ તો આપણને મળશે 8 અને 1 માંથી 1 જાય 0 એટલે 885 મતલબ માં આવ્યો. તો y = 800 માઇનસ મળશે માઇનસ 850 માંથી ભાગ્યા 17 બંને બાજુ માઇનસ માઇનસ ઉડી જાય તો 17 5 85 એટલે y = થઈ ગયા 50. રેડી તો y ની કિંમત સમીકરણ આપણે ગમે એમાં એક અથવા બે માં આમાં બે છે તો બે માં મૂકતા તો સમીકરણ બે માં આપણે કિંમત મૂકીએ તો કે x બરાબર 1750 માઇનસ 5y છેદમાં 3 એટલે જેમાં y ના સ્થાન ઉપર આપણે કેટલા મૂકવાના છે 50. તો 1750 માઇનસ 250 છેદમાં 3 0 5 માંથી 5 જાય 0 7 માંથી 17 માંથી 2 જાય તો 15 અને છેદમાં 3 એટલે કેટલા મળી ગયા 500. આને પછી આપણે લખી શકીએ નીચે કે આમ બેટની એક બેટની કિંમત 500 રૂપિયા અને એક દડાની કિંમત 50 રૂપિયા મળે.